नमस्कार खेडूत मित्रों, हूँ जयदीप पटेल, सिंजेंटा इंडिया लिमिटेड तरफ थी आप सबनु हार्दिक स्वागत करूँ छू। अने हूँ आशा राखू छू कि आ कोरोना महामारी में आप सब सुरक्षित हशो अने गवर्नमेंट ने आपेला दिशा निर्देश प्रमाणे आप सब वर्ता छो। हवे खेडूत भाईओ, तमे सब जाणो छो कि सिंजेंटा ए बहुराष्ट्रीय कंपनी छे, 90 देशों करता पण वधु देशों में ये कार्यरत छे। अने कंपनी में 25,000 करता पण वधु कर्मचारी छे। आज रीतना खेडूतों साथे रहीने खेडूतों ने साची माहिती आपवानुं काम करे छे कि जेमांथी 5,000 कर्मचारी फक्त ने फक्त संशोधन पाछळ जोड़ायेला छे। खेडूत मित्रों, आप सब जाणो छो कि सिंजेंटा फुलावर ना पाक में सौथी अग्रेसरनी कंपनी छे कि जे मार्चथी लईने डिसेम्बर सुधी खेडूतों ने अलग अलग वेराइटीओ सेगमेंट वाइज आपेली छे। आ वखते सिंजेंटाए सौ प्रथम भलामणवाड़ी जान्युआरी फेब्रुआरी महीना में वावेतर करवा माटेनी जात स्नो पीक खेडूतों वच्चे आ साल आपेल छे, तो जेनो प्लॉटनो आपणे हाल ऊभा छीए। हवे स्नो पीकनी वात करूँ कि जे एवरेज 60-65 दिवसनो मेच्युरिटी एटले के पाकवाना दिवसों छे अने एनो एवरेज दाणानुं वजन गणीए तो 800-1 किलोनो एवरेज वजन आवे छे। आपणे जे फील्डमां ऊभा छीए, एक जे योगेशभाई नामना खेडूते आनुं वावेतर करेल छे कि जेमने 1 ફેબ્રુઆરીએ આ સ્નો પીકનો ધરું નાખેલ અને 6 માર્ચ 2021 એની ફેરરોપણી કરી છે। આજે આ પ્લોટના 62 દિવસ ટોટલ થયા છે અને એમાંથી પહેલું કટિંગ 58 દિવસે આ ખેડૂતે કરેલ, તો એની ખેડૂત જોડેથી ચર્ચા કરતાં એમની ખાસિયત જોઈએ સ્નો પીકની, તો એક કોમ્પેક્ટ કડ છે, પ્યોર વ્હાઈટ એનો કલર છે। બેઠક જે વેપારી મિત્રોને એમને બતાવ્યું હતું કે એની બેઠક અત્યારના સેગમેન્ટમાં જે પણ વેરાયટી ચાલી રહી છે એનાથી એક્સેલન્ટ છે। એવરેજ વજન જોતાં 800-1 કિલોના એવરેજ દાણાનું વજન છે અને માર્કેટમાં વેપારીઓની પહેલી પસંદ બનેલી છે। તો હું સૌ ખેડૂત મિત્ર ભાઈઓને ભલામણ કરીશ કે તમે પણ આવનારા સમયમાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સ્નો પીકનું વાવેતર કરી અને જાત અનુભવ। આજે આપણે પ્રાતિત તાલુકાના મામરોળ ગામમાં છીએ અને આપણી સાથે છે યોગેશભાઈ પટેલ કે જેમને સિંજંટાની સ્નો પીક નામની વેરાયટીનું વાવેતર કરેલ છે। તો હું યોગેશભાઈને પૂછીશ કે એમને આ સ્નો પીકની વેરાયટીનું વાવેતર કર્યા પછી એમના અનુભવ શું કહે, કારણ કે પ્રથમ વખત જ એમને આ વેરાયટીનું વાવેતર કરેલ છે। તો યોગેશભાઈ, સૌ પ્રથમ પોતાના નામથી શરૂ કરો, પોતાનું ગામનું નામ, તાલુકો, જિલ્લો અને મોબાઈલ નંબર સાથે આ વેરાયટીમાં તમને શું શું ખાસિયત લાગી એ વિશે થોડી ખેડૂત મિત્રોને માહિતી આપો। મારું નામ પટેલ યોગેશભાઈ વિનુભાઈ, ગામ મામરોલી, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા, ગુજરાત। મારો મોબાઈલ નંબર છે 98-79-68-18-61। આ વેરાયટી સિંજેન્ટાની સ્નો પીક વેરાયટી છે, 4 વર્ષથી હું આવું છું ઉનાળામાં વેરાયટીઓ, પણ આ વખતે મેં આ પહેલીવાર આવી છે। મેં આ એરિયો ટ્રાયલ કર્યો 20 પેકેટનો, પણ બીજી વેરાયટીઓ કરતાં આનું રિઝલ્ટ સારું છે, આનો ગ્રોથ બી સારો છે। બરોબર, એ તો જોઈ શકીએ છીએ કે ગ્રોથમાં આજે પહેલાં તો ખેડૂત મિત્રોને જણાવવા માગું છું કે આજે 62 દિવસ થયા છે વાવેતરના અને યોગેશભાઈએ પહેલે 1 ફેબ્રુઆરીએ આનો ધરું નાખ્યો અને 6-3 એટલે કે 6 માર્ચે આનો ફેરોપણી કરી હતી, ત્યાર સુધી અત્યારે 62 દિવસ થયા છે। પહેલું કટિંગ આમાં ઓલરેડી થઈ ગયું છે 58 દિવસે અને આ કાલે બીજું કટિંગ કરવાનું છે। તો યોગેશભાઈ, અત્યારે જે દરા તૈયાર થયા છે જે આપણા હાથમાં જ છે, તો આની ક્વોલિટી જોતાં તમને જે વેરાયટીઓ કરો છો એના કરતાં શું અલગ લાગે છે? આમાં શું છે, આનું જે પ્લાન્ટનો ગ્રોથ છે એ સરસ છે, બરોબર, અને આનું જે વજન એ અત્યારની જે વેરાયટીઓ છે એના કરતાં 125 છે, બરોબર। અંદાજે કેટલો છે આનો વજન? અંદાજે 800-1 કિલો સુધીનો આનું વજન, આનું વજન, હા, અને ઓર્ડરમાં આપવાનું હોય કદાચ પત્તા સાથે આપવાનું હોય તો 1.5 કિલો પ્લસ જાય। બીજું આની જે બેઠક છે એ બેઠક સરસ છે, બરોબર, આ બેઠક છે, પ્લસ બીજું આનો કલર વ્હાઈટ એ પ્યોર વ્હાઈટ છે, એટલે મેં બીજી વેરાયટી અને આ વેરાયટી માર્કેટમાં પહેલાવાર મોકલી હતી, તો આ એરિયો પાઉચ પહેલાં વેચાઈ ગયું હતું, બરોબર, પેલી વેરાયટી કરતાં, અને ભાવ બી 20 રૂપિયા ઊંચો આવ્યો હતો, બરોબર, અને આનો દડાનો તમે કોમ્પેક્ટનેસ જોઈ શકો છો, એની વ્હાઈટનેસ અને એનું બંધારણ કે જે વેપારી માટે પહેલું પ્રેફરન્સ બને છે કે સૌથી પહેલાં વેપારી પસંદ કરીને માર્કેટમાં પહેલું આ ફુલાવર ઉઠાવે છે। તો આ વેરાયટી ખેડૂત ભાઈઓ માટે ફાયદાકારક એ રીતે છે કે માર્કેટમાં ભાવ વધારે મળે છે અને પહેલો વેપારી જો આ વેરાયટીને જોવે છે તો પહેલું પ્રેફરન્સ બાઇંગ જેને કહેવાય કે પહેલો ખરીદવા માટે
તૈયાર રહેજો. તો તમારો યોગેશભાઈ ખૂબ ખૂબ આભાર આ સરસ માહિતી આપવા બદલ. આ સિવાય બીજા કોઈ તમારા મંતવ્ય ખેડૂત મિત્રો તમે શું ભલામણ કરશો? ના, ઉનાળા માટે સારી વેરાયટી છે. કે ગ્રોથ ઉનાળામાં ગ્રોથ કરવો બહુ કાઠી વસ્તુ છે, ગ્રોથ થતું નથી. બરોબર. તો આની એ મેઇન પ્લસ પોઈન્ટ છે, કારણ ગ્રોથ બહુ સરસ ગ્રોથ થાય છે. ગ્રોથ બહુ સરસ છે. તો આપણે આ જોઈએ સ્નો ક્વિક વેરાયટી, કે જે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં આનો વાવેતર કરવાની ભલામણ છે. તો એ આવનાર સિઝનમાં આવતા વર્ષે હું ખેડૂત મિત્રોને ભલામણ કરીશ કે પોતાના ખેતરમાં સ્નો ક્વિકનું વાવેતર કરી અને પોતે જાત અનુભવ લે. આપ સૌ જાણો છો કે આવનારી સિઝન હવે જે ભારતભરમાં સૌથી પ્રખ્યાત અને પ્રચલિત જાત છે ફુલાવરમાં 1522, જે ખેડૂતોની પહેલી પસંદ છે, એનો વાવેતરનો સમય હવે આવી રહ્યો છે. તો હું ખેડૂત મિત્રોને ભલામણ કરીશ કે હવે આવનાર સમયમાં એ 1522નું વાવેતર કરી અને સારામાં સારું તમે નફો મેળવો. અને બીજું કે 6099 પણ આ એરિયામાં ઘણા 2 વર્ષથી ખેડૂતો વાવે છે, કે જેનું પણ વાવેતરની ભલામણ જૂન જુલાઈમાં છે, તો એમનું પણ વાવેતર કરો. જય હિન્દ.